સાઉદી અરબમાં આતંકી હુમલો થયો અને તેના કારણે જે રીતે કાચા તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે તો તેનો પડઘો પણ હવે દેખાઈ રહ્યો છે. મંગળવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. સાઉદીની ઓઇલ કંપની પર થયેલા હુમલાની અસર શેરબજાર પર સ્પષ્ટપણે વર્તાઈ. સેન્સેક્સમાં 642 અંકનું ગાબડું પડ્યું હોવાના પણ આજે સમાચારો પ્રાપ્ત થયા. નિફ્ટી 11,000ની નીચે બંધ થઈ તો શેરબજાર પર તેની અસર જોવા મળી. આઈટી ટેક સેક્ટરના શેર પર પણ દબાણ આજે જોવા મળ્યું હતું તો અનેક સેક્ટર્સ પ્રભાવિત થયા. સાઉદી અરબમાં ડ્રોન વડે જે હુમલો કરવામાં આવ્યો હતો, ઓઇલ કંપની પર થયેલા હુમલાની અસર જે છે તે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. સેન્સેક્સમાં 642 અંકનું ગાબડું જોવા મળ્યું તો નિફ્ટી પણ 11,000ની સપાટીએ બંધ થઈ હતી. આઈટી ટેક સેક્ટરના શેર પર પણ દબાણ જોવા મળ્યું હતું તો શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો છે. સાઉદી અરબમાં જે હુમલો થયો તેની અસર કહી શકાય. આજ વિષય પર વધુ વિગતો સાથે ધ્રુવ સોમપુરા જોડાઈ ગયા છે સુરતથી. ધ્રુવ, જે રીતે સાઉદી અરબમાં હુમલો થયો અને તેની ક્યાંક ને ક્યાંક અસર શેરબજાર પર પણ જોવા મળી, કયા કયા સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયા? બિલકુલ, જે પ્રકારનો અત્યારે સાઉદી અરેબિયામાં જે ઓઇલ પર જે ઓઇલ કંપની પર જે પ્રકારનો હુમલો થયો છે અને તેની સીધી અસર સેન્સેક્સ પર અને શેરબજાર પર જોવા મળી છે. સ્વાભાવિક છે કે ઓઇલને લગતી જેટલી પણ કંપનીઝ છે તેની પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે અત્યારે જે સાઉદી અરેબિયાનું જે કહી શકાય તો કે તે તેલ ઉત્પાદનમાં તે સૌથી મહત્વનું આ દેશ પ્રદેશ ગણાતો હોય છે અને તેની પર જ્યારે આ પ્રકારનો હુમલો થયો હોય છે અને તેની પર હુમલો થતા અને સૌથી મહત્વનું સમગ્ર વિશ્વમાં અત્યારે તેલ ઉત્પાદન જોવામાં આવી રહ્યું છે ત્યારે તેની પર જ્યારે હુમલો થાય છે અને તેની જેને લઈને અત્યારે સમગ્ર સેન્સેક્સ પર તેની અસર જોવા મળી છે. બીજા દિવસે પણ સેન્સેક્સ જે છે તે ખૂબ જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં ખાસ વાત કરવા તો 642 અંકનું ગાબડું પાડવામાં આવ્યું છે તો નિફ્ટીમાં 11,000 નીચે 11,000ની નીચેની સપાટીએ પહોંચ્યો છે. આ તમામ બાબત બતાવે છે કે સેન્સેક્સને કારણે સીધી અસર તેની શેરબજાર પર જોવા મળી છે અને શેરબજારમાં આટલું મોટું ગાબડું પડતા તેને ઓઇલ રિફાઇનરી સાથે જેટલા પણ સેક્ટર જોડાયા છે તે તમામ સેક્ટર પર અત્યારે તેની સીધી અસર જોવા મળી રહી છે. જી બિલકુલ ધ્રુવ, ખાસ કરીને જે રીતે શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, આગામી દિવસોમાં શું શક્યતાઓ દેખાઈ રહી છે? કારણ કે એક તરફ કાચા તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ ચોક્કસ કહી શકાય, કારણ કે સાઉદી અરેબિયા છે, અરબ કન્ટ્રી જેટલા પણ છે તે અરબ કન્ટ્રીઓમાંથી તેલનું ઉત્પાદન થતું હોય છે અને ત્યાંથી જ સમગ્ર વિશ્વને મોટાભાગે તેલનું મળતું હોય છે. ત્યારે જે પ્રકારે અત્યારે આજે હુમલો સાઉદી અરેબિયાને જે તેલની ઓઇલની કંપનીમાં જોવા મળ્યો છે તેને લઈને ચોક્કસથી માની શકાય છે કે જે પ્રકારે સેન્સેક્સમાં કડાકો આવ્યો છે અને આગામી દિવસોમાં તેને લઈને સીધી અસર તેની પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ થઈ શકે છે. એટલે કે હવે આ જે આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે પણ ઓઇલ ને લઈને પેટ્રોલને લઈને જેટલી પણ પ્રોડક્ટ એટલે કે જે વસ્તુઓ આવતી હોય છે, જે મદદ આવતી હોય છે કે જે પ્રકારની આયાત નિકાસ હોય છે તે તમામ પર અત્યારે સીધી અસર જોવા મળશે. અત્યારે આ જે પ્રકારનો છે તેની પર સેન્સેક્સ પર જે અસર જોવા, જે પ્રકારનું ગાબડું જોવા મળ્યું છે, જે પ્રકાર નિફ્ટી પર જે પ્રકારનું ગાબડું જોવા મળ્યું છે તે તમામ બાબત આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ જોવા મળી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ તેનો સીધો વધારો થઈ શકે છે. કેટલો લગીનો વધારો થઈ શકે તે હજી ચોક્કસ માહિતી નથી આપી શકાય, પરંતુ ચોક્કસથી એટલું માની શકાય છે કે આને લઈને સીધી અસર હવે આગામી દિવસોમાં ઓઇલ રિફાઇનરી પર જેટલી પ્રોડક્ટ છે તે તમામ પ્રોડક્ટ પર, તમામ વસ્તુઓ પર તેની સીધી અસર જોવા મળશે અને તેને જ લઈને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ આગામી દિવસોમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જી ધ્રુવ, ખાસ કરીને જે રીતે શેરબજારમાં ગાબડું જોવા મળી રહ્યું છે, શેરબજાર નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે? આ અસર જે છે સાઉદી અરબ પર થયેલા હુમલાની કેટલા સમય સુધી જોવા મળી શકે છે? બિલકુલ, જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ જે આ જે પ્રકારનું અત્યારે ગાબડું પડ્યું છે તેને લઈને આગામી 3-4 દિવસ આ પ્રકારની સ્થિતિ ક્યાંક જોવાઈ શકે છે. પરંતુ જે શેરબજારના કેટલાક લોકોનું જે માનવું છે તેના મુજબ જો ચાલવામાં આવે તો આ જે ઓઇલ રિફાઇનરી, તેલ રિફાઇનરી અને તમામને લઈને જે પણ જે સેક્ટર જોડાયા છે તે સેક્ટર પર તેની સીધી અસર થઈ શકે છે અને આગામી 3-4 દિવસ આ પ્રકારે ઓઇલ રિફાઇનરી માટે આ સ્થિતિ જોવાઈ
થઈ શકે છે અને જેને લઈને તમામ ને જે ઓઇલ રિફાઇનરી છે તે આ સ્થિતિમાં અત્યારે શેરો જે છે તે નીચા જશે, નિફ્ટી જે છે તે નીચી જશે તેવું પણ અત્યારે માનવામાં આવી રહ્યું છે. જી આભાર ધ્રુવ તમામ જાણકારી માટે. તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, સાઉદી અરબમાં ઓઇલ કંપનીમાં, બે ઓઇલ કંપનીમાં ગઈકાલે હુમલો થયો હતો. એક વિદ્રોહીઓ દ્વારા, હુતી વિદ્રોહીઓ દ્વારા આ હુમલાની જવાબદારી પણ સ્વીકારવામાં આવી હતી અને તેને લઈને શક્યતાઓ દેખાઈ રહી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થઈ શકે છે, કારણ કે કાચા તેલનું ઉત્પાદન 50% જેટલું સાઉદી અરબમાં આ હુમલાને પગલે ઠપ થઈ ચૂક્યું છે. પરંતુ આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે શેરબજારમાં ગાબડું દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીમાં ગાબડાના સમાચાર, અનેક સેક્ટર્સ ધોવાયા છે. રોકાણકર્તાઓ માટે આજનો દિવસ શેરબજારને લઈને ખૂબ જ મુશ્કેલ સાબિત થયો છે.